રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાથી લઈ છેક સુરત અને રાજકોટ શહેર સુધી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ક્યાંક લેઝર શો તો ક્યાંક 11,111 ફૂટની અદભુત રંગોળીથી ગુજરાત જગમગી ઉઠ્યું છે. મળતી માહિતી અનુસાર તારગામમાં કોમ્યુનિટી હોલમાં રામ ભગવાનની 11,111 ફૂટની અદભુત રંગોળી બનાવાઈ છે. આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત રામમય બન્યું છે, જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલનું કાર્યાલય પણ રામમય બન્યું છે. સુરતમાં સી આર પાટીલની ઓફિસ પર ભગવાન શ્રી રામના ચિત્રોનો અદભુત લાઇટ શો પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જ્યાં બીજી તરફ સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ભગવાન રામના ધનુષ્ય અને બાણને દર્શાવતા માનવ સાંકળ બનાવી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સાથે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શાળાના વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં શાળાના મેદાનમાં બાળકોએ રામ નામની સાંકળ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.